તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, રાજકોટમાં આરએમસી અને પોલીસ પ્રશાસનના પાપનો પર્દાફાશ થયો છે. જુઓ, પોલીસે આપેલી ગેમ ઝોનની મંજૂરીનો આ પત્ર. તો આ પત્ર અમે આપને મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. 21 ડિસેમ્બરે પોલીસ યુવરાજસિંહને આપેલ લાયસન્સની કોપી, જેમાં 31 ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વહેંચવાની મંજૂરી આપી હતી. તો પરિપત્રએ પોલીસ અને આરએમસીના પાપનો પર્દાફાશ કર્યો છે. તો આ પત્ર અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ. તો કોઈ પણ તપાસ કર્યા વગર આ પત્ર કેમ આપવામાં આવ્યો? તો આ પોલીસે મંજૂરી આપી છે ગેમ ઝોનની, જે મંજૂરીનો આ પત્ર અમે આપને સીધો બતાવી રહ્યા છીએ. તો 21 ડિસેમ્બરે પોલીસ યુવરાજસિંહને આપેલ લાયસન્સની આ કોપી, જેમાં 31 ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વહેંચવાની મંજૂરી આપી હતી. તો બીજી તરફ પરિપત્રએ પોલીસ અને આરએમસીના પાપનો પર્દાફાશ કર્યો છે. કોઈ પણ તપાસ કર્યા વગર આ પત્ર આપી દેવામાં આવ્યો અને 28 લોકોના મોત થયા. આ અધિકારીઓના પાપે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડિયા રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, આજે સમગ્ર ગોઝારી એક ઘટના બની છે રાજકોટમાં. આ પરિપત્ર પણ આપી દેવામાં આવ્યો છે, મંજૂરીનો આ પત્ર આપવામાં આવ્યો, કોઈ પણ તપાસ કર્યા વગર આ પત્ર આપી દેવામાં આવ્યો. ચોક્કસથી આજે ગોઝારી ઘટના ઘટી છે રાજકોટમાં. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ એની ઘટના ઘટી છે, જેમાં 28 લોકથી વધારે કહી શકાય કે જે આ જે ઘટનાના ભોગ બન્યા છે તેને લઈને ક્યાંક ક્યાંક તંત્ર છે, સરકાર છે, તે અનેક અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને આ સાથે કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને ક્યાંક સંતોષ માની રહી છે. પણ ચોક્કસથી એવું કહી શકાય કે આમાં સસ્પેન્ડ થવા પહેલા ક્યાંક ક્યાંક આવા અધિકારીઓએ ખૂબ જ મોટું ક્યાંક ક્યાંક જે બેદરકારી છે તે કરી હતી. ખાસ તો કહી શકાય કે જે પરિપત્ર છે તે સામે આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી તરફથી જે પરિપત્ર આપવામાં આવતો હોય છે તે પરિપત્ર છે તે ક્યાંક આપ મંતવ્યની સ્ક્રીન પર જોઈ શકો છો. તો પછી આ જે પરિપત્ર છે તે 21/11/2023 ના રોજ કહેવામાં આવ્યું હતું. યુવરાજસિંહ સોલંકી ને આ પરિપત્ર છે તે ટિકિટ વેચાણ માટે અથવા તો પાસ વેચાણ માટે આપવામાં આવ્યું હતું અને તેની જે મુદત હતી તે 31 ડિસેમ્બર 2023 સુધીની હતી. એટલે કે ત્યારબાદ આ ટિકિટ છે તે ન વેચી શકે એ પ્રકારનું આખું પરિપત્ર હતું. અને આ પરિપત્ર જયારે તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે તેમની ટેકલ છે તે આરએમસી માં પણ રવાના કરવામાં આવી હતી. આ સાથે CWD માં પણ તે કાર્યપાલક જે છે તેને આજે ટોપીની નકલ છે તે રવાના કરી દેવામાં આવી હતી. તો ત્યારબાદ કેમ તપાસ નો છે એક મોટો સવાલ એ મંતવ્ય અત્યારે ઉભો કરી રહ્યો છે કે આ જયારે પરિપત્ર કરવામાં આવ્યું એટલે કે ટિકિટને લઈને અલગ અલગ જે રાઇડ્સ હોય છે એટલે કે આવા જે ટીઆરપી ગેમ ઝોન જેવા જે અનેક આવા જે ગેમ ઝોન હોય છે એવી રીતના ટીઆરપી ગેમ ઝોનમાં પણ અલગ અલગ વિભાગ છે તે અલગ અલગ જે રાઇડ્સ હોય અલગ અલગ જે ગેમની જે વિભાગ હોય તેમાં માટે અલગ અલગ જે ફી નિર્દેશ કરવા માટે પોલીસ કમિશનર કચેરી તરફથી એક જે હુકમ છે તે થયો હતો પરિપત્રના રૂપમાં. ત્યારબાદ કહી શકાય કે આ જે નકલ છે આ નકલ આરએમસી સુધી પણ પહોંચી હતી અને CWD વિભાગ સુધી પણ પહોંચી હતી. શું ત્યારે કોઈ એક અધિકારી તે સ્થળ ઉપરની તપાસ મોટો લઈ શકતો? એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે અધિકારીઓ શું ચૂકાતા. આ સવાલ કહી શકાય લોકો પૂછી રહ્યા છે કે આવા અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે. અનેક અધિકારીઓના મીઠી એટલે કે રહેમ નજર હેઠળ આ ઘટના બની છે. એટલે કે ક્યાંક તંત્રમાં લૂપહોલ્સ ગોતીને આ સમગ્ર ગેમ ઝોન છે તે બનાવવામાં આવ્યું અને આ ગેમ ઝોનમાં આર્થિક લાભ લેવા માટે ફાયર એનર્જી ન લેવામાં આવ્યું અને તેના કારણે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. અને આ દુર્ઘટનામાં 28 જાન છે તે હોમાઈ ગયા છે. હાલ સરકાર તરફથી ક્યાંક કાર્યવાહી તો થાય છે પણ આવા જે અધિકારીઓ છે તેની સામે પણ ક્યાંક પગલાં લેવામાં આવે ત્યારે અનેક અધિકારીઓનું ક્યાંક એવું પણ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તરફથી કાર્યવાહી ક્યાંક કરવામાં આવતી હતી પણ છતાં ક્યાંક કોઈ પદાધિકારીઓનો કોલ આવી જતો અને આ કોલ હોવાના કારણે ક્યાંક ત્યાં તે સ્થળ ઉપર મુલાકાત નહોતા લેતા. આવી પણ ક્યાંક ખટકવારી ક્યાંક અધિકારીઓ કરી રહ્યા છે કે એક બાજુ અધિકારીઓ પદાધિકારીઓ ઉપર આજે
પોતાનું જે પાપ છે તે ધોરે છે, ત્યારે પદાધિકારીઓ છે તે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાવીને પોતાનું જે પાપ છે તે છુપાવવાની કોશિશ કરે છે. એટલે કે એક એક જે પાપ જે થયો છે એ પાપ કોના ઉપર મૂકવું એ અત્યારે ક્યાંક એકબીજા ઉપર ઘોળી ગયા છે. ત્યારે સરકારને જનતા વારંવાર પૂછે છે કે આવી ઘટના વારંવાર થાય છે, છતાંય સરકાર ને તે તંત્ર તેમાંથી કેમ કોઈ શીખ નથી લેતું અને આવી ઘટનાનું પુનરાવર્તન થાય છે. ત્યારે આજે પણ ક્યાંક એવી એવી વાત સામે આવી રહી છે કે શહેર પોલીસ તરફથી ક્યાંક અલગ અલગ જે આવા ગેમ ઝોન છે, એન્ટરટેનમેન્ટ ઝોન છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને 8 જેટલા જે ગેમ ઝોન ઉપર આ પ્રકારની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે તેના સંચાલકો સામે. પણ આ સંચાલકો છે તે ત્યાં ગાયબ છે, પ્રભુ શક્કર ક્યાં છે, તો એ પણ સવાલ ઉભા થઈ છે કે શું સંચાલકોને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે પોલીસ ક્યાં પહોંચવાની છે. એટલે અંદરથી કોઈક વ્યક્તિ છે કે જે ક્યાંક સંચાલકોની મદદ કરી રહ્યું છે. એટલે કે જે સરકારી તંત્રો છે તેને ધ્યાને લઈને આ સંચાલકો છે આવા ગોરખ ધંધા કરતા હોય છે, આર્થિક લાભ મેળવવા માટે અનેક જે ગેરરીતિ છે અજમાવતા હોય છે તેને જ લઈને આવા જે આવી જે ઘટનાઓ છે તે ઘટે છે. બિલકુલ જી ધ્રુવ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 31 ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વહેંચવાની મંજૂરી આપી હતી, કોઈ પણ તપાસ કર્યા વગર પત્ર આપી દેવામાં આવ્યો છે. બીયુ પરમિશન, એનઓસી, કોઈ પણ જાતની કોઈ તપાસ કરવામાં આવી નથી અને આવા જ અધિકારીઓના પાપે 28 લોકોના જીવ ગયા.